હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ રાણા ખુશ્બુ. વેલકમ ટુ માય ચેનલ ખુશી એજ્યુકેશન. આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં સાયન્સમાં ચેપ્ટર 12 ભણવાના છે, વનસ્પતિમાં પ્રજનન. તો ચાલો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. પ્રસ્તાવના. પ્રજનન એટલે શું? તો કે પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. ટોપિક 12.1 પ્રજનનના પ્રકાર. પ્રજનનના પ્રકાર, પહેલું અલિંગી પ્રજનન, બીજું લિંગી પ્રજનન. પુષ્પ એ વનસ્પતિના પ્રજનનની ભાગ છે. મોટાભાગની વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે, જેને વાનસ્પતિક અંગો કહે છે. હવે આપણે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન કોને કહેવાય તેના વિશે સમજીએ. બંને પ્લેટને ધ્યાનથી જુઓ. એક પ્લેટમાં ગાજરના બીજ અને બીજી પ્લેટમાં ગાજરનો એક ભાગ છે, જે ઉપરનો ટોપવાળો ભાગ હોય. કઈ પ્લેટ પર ગાજરનો છોડ ઉગશે વિચારો. તમે જોશો કે બંનેમાં ગાજરનો છોડ ઉગે છે. એનો મતલબ અમુક છોડ બીજ સાથે ઉગે છે અને અમુક છોડ કોઈ વનસ્પતિના ભાગમાંથી ઉગે જેમાં બીજ હોતા નથી. લિંગી પ્રજનન દરમિયાન બીજનું નિર્માણ થાય છે. માટે જે છોડને ઉત્પન્ન કરવા માટે બીજની જરૂર પડે છે તેને લિંગી પ્રજનન કહે છે. અને જે છોડને ઉત્પન્ન કરવા માટે બીજની જરૂર પડતી નથી તેને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. અલિંગી પ્રજનનના પ્રકાર: વાનસ્પતિક પ્રજનન, કલિકાસર્જન, અવખંડન અને બીજાણુસર્જન. ફર્સ્ટ આપણે વાનસ્પતિક પ્રજનન વિશે સમજીએ. અહીંયા આપેલા બંને બટાકામાં શું તફાવત છે? તમે જોશો કે બંને બટાકામાંથી એક બટાકું અંકુરિત થયેલું છે. એનો મતલબ આ બટાકામાંથી એક નવા છોડનું સર્જન થશે. પરંતુ બટાકું એ વનસ્પતિના ભાગમાંથી ઉગે છે, તે બીજ દ્વારા ઉગતું નથી. શું વનસ્પતિના ભાગોમાંથી નવા છોડનું સર્જન થઈ શકે વિચારો જોઈએ. જે નવો છોડ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. આ એક અલિંગી પ્રજનન છે. વાનસ્પતિક પ્રજનનના પ્રકાર એક મૂળ દ્વારા, પ્રકાંડ દ્વારા અને પર્ણ દ્વારા. પહેલું મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન જોઈએ. કેટલીક વનસ્પતિના મૂળ પણ નવો છોડ ઉત્પન્ન કરે છે, જેમ કે શક્કરિયું, ડહાલિયા, ટેપિયોકા, એસ્પેરેગસ પણ મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે. બીજું પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન જોઈએ. બ્રાયોફિલમ નામની પાનફૂટી વનસ્પતિ એ પર્ણ દ્વારા પ્રજનન કરે છે. પાનફૂટી વનસ્પતિ એ પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે. જ્યારે આ પર્ણ ભીની જમીન પર પડે ત્યારે કલિકા એ નવા છોડનું નિર્માણ કરે છે. પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન જોઈએ. કેટલાય છોડ કુદરતી રીતે પ્રકાંડમાંથી ઉત્પન્ન થાય છે. દરેક પ્રકાંડ નાની નાની કલિકાઓ ધરાવે છે. આ કલિકા એ ટૂંકું પ્રકાંડ છે જેને વાનસ્પતિક કલિકા કહે છે, જે નવા છોડનું સર્જન કરે છે. બટાકામાં દેખાતા ડાઘાઓને આંખ કહેવામાં આવે છે. બટાકાના આંખવાળા ભાગને જમીનમાં દાટવામાં આવે તો તેમાંથી નવા છોડનું સર્જન થાય છે. હવે આપણે કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ સર્જન વિશે સમજીએ. સૌપ્રથમ આપણે કલિકા સર્જન વિશે જોઈએ. શું તમને ખબર છે કેક બનાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે જેનાથી કેક નરમ અને ફૂલે છે? કેક બનાવવા માટે ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી કેક ફૂલે છે. તમે અહીંયા જોઈ શકો છો. ઈસ્ટ એક કોષી
सजीव छे। ईस्ट कलिका सर्जन द्वारा प्रजनन करे छे। ईस्टना कोषमांथी एक नानो बल्ब जेवो प्रलंबन जोवा मळे छे, जेने कलिका कहेवामां આવે છે। કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈને એ નવા કોષ તરીકે વિકાસ પામે છે। નવો કોષ ફરીથી વૃદ્ધિ પામે છે, પુખ્ત બને છે અને બીજા ઘણા ઈષ્ટના નાના કોષો સર્જે છે। આ પ્રક્રિયાને કલિકા સર્જન કહેવામાં આવે છે। કેટલીક વાર બીજી કલિકાઓ મુખ્ય કલિકામાંથી સર્જાઈને કલિકાની સાંકળ બનાવે છે। જો આ પ્રક્રિયા ચાલુ રહે તો થોડા સમયમાં વિશાળ સંખ્યામાં ઈષ્ટના કોષો જોવા મળે છે। હવે આપણે અવખંડન વિશે જોઈએ। તળાવમાં અથવા સ્થિર પાણીમાં લીલો ચીકણો જથ્થો જોયો હશે, જેને આપણે લીલ કહે છે। આ સ્પાઇરોગાયરા લીલ છે, જે અવખંડન દ્વારા પ્રજનન કરે છે। જ્યારે પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે છે ત્યારે લીલ ઉગે છે અને વિખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે। લીલો તંતુ બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે। આ તંતુઓ કે ટુકડાઓ નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે। આ પ્રક્રિયા ચાલુ રહે છે અને ટૂંકા સમયગાળામાં વિશાળ વિસ્તારને ઢાંકે છે। હવે આપણે બીજાણુ સર્જન જોઈએ। તમે શીખી ગયા કે હવામાં હાજર બીજાણુઓ દ્વારા બ્રેઇનના ટુકડા પર ફોગ ઉગી નીકળે છે। બ્રેઇનના ટુકડા પર કપાસ જેવા તાતણા જોવા મળે છે, જે તમે અહીંયા જોઈ શકો છો। આ બીજાણુધાની છે, જે બ્લેક કલરની દેખાય છે, તે જે બીજાણુઓને હવામાં મુક્ત કરે છે। બીજાણુધાની કઠણ હોય છે અને પછી તે તૂટીને બીજાણુઓને મુક્ત કરે। બીજાણુઓ ખૂબ હલકા હોવાથી ખૂબ જ લાંબુ અંતર કાપી શકે છે। બીજાણુ સર્જનમાં બીજાણુ એ અલિંગી પ્રજનન અંગ છે। દરેક બીજાણુ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે, જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં પણ ટકી રહે છે, તેથી તેઓ લાંબો સમય સુધી અસ્તિત્વ ધરાવે છે। જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય છે ત્યારે બીજાણુ અંકુરણ પામીને નવા સજીવ તરીકે એ વિકસે છે। મોસ, હંસરાજ એટલે કે નેફ્રોલેપિસ વગેરે પણ બીજાણુ દ્વારા જ પ્રજનન ક્રિયા કરે છે। તો આ હતું બીજાણુ સર્જન। ટોપિક 12.2 લિંગી પ્રજનન। નર પ્રજનન અંગ પુંગ કેસર છે, જ્યારે માદા પ્રજનન અંગ સ્ત્રી કેસર છે, જે તમે અહીંયા જોઈ શકો છો। એકલિંગી પુષ્પ એટલે એવા ફૂલો જે માત્ર સ્ત્રી કેસર અથવા માત્ર પુંગ કેસર ધરાવે। એક્ઝામ્પલમાં છે મકાઈ, પપૈયા અને કાકડી। દ્વિલિંગી પુષ્પો એટલે એવા પુષ્પો કે જે સ્ત્રી કેસર અને પુંગ કેસર બંને ધરાવે। એક્ઝામ્પલમાં છે સરસવ, ગુલાબ અને પેટુનિયા। તમે જાણો છો કે પુષ્પો એ વનસ્પતિના પ્રજનન અંગ છે, પુંગ કેસર એ નર પ્રજનન અંગ છે અને સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ છે। પ્લાન્ટના પ્રજનન અંગો વિશેની માહિતી। આ ફૂલ બંને નર અને માદા પ્રજનન અંગ ધરાવે છે। નર પ્રજનન અંગ એ પુંગ કેસર છે। દરેક પુંગ કેસર એ તંતુ અને પરાગાશય ધરાવે છે। પરાગાશય એ પરાગ રજ ધરાવે છે, જે નર જન્યુઓ ઉત્પન્ન કરે છે, જે તમે જોઈ શકો છો। માદા પ્રજનન અંગ એ સ્ત્રી કેસર છે। સ્ત્રી કેસર એ પરાગાસન, પરાગ વાહિની અને અંડાશય ધરાવે છે। અંડાશય એક કે વધુ અંડકો ધરાવે છે। માદાજન્યુ અથવા અંડકોશ અંડકમાં ઉત્પન્ન થાય। હવે આપણે જોઈએ પરાગનયન એટલે શું। પરાગનયન વિશે જોઈએ।
પરાગાશયમાંથી પરાગરજનું પરાગાશન તરફના વહનને પરાગનયન કહેવામાં આવે છે. પરાગનયનના બે પ્રકાર, એક તો સ્વપરાગનયન અને પરપરાગનયન. જો એક પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાશન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો, જ્યારે એક પુષ્પની પરાગરજ એ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેવા અન્ય છોડના પુષ્પને પરાગાશન પર સ્થાપિત થાય તેને પરપરાગનયન કહે છે. પરાગનયન કેવી રીતે થાય છે? પરાગનયનમાં જીવજંતુઓ મહત્વનો ભાગ ભજવે છે. જીવજંતુઓ પુષ્પની મુલાકાત લે છે અને તેઓના શરીર પર પરાગરજ લઈને જાય છે. કેટલીક પરાગરજ તે જ પુષ્પના પરાગાશન પર સ્થાપિત થાય છે અને પરાગનયનની પ્રક્રિયા અહીંયા થાય છે. પવન અને પાણી દ્વારા પણ પરાગનયન થાય છે. પરાગરજ હલકી હોવાને કારણે તે સરળતાથી પવન અને પાણી દ્વારા વહન પામે છે. ફલનની પ્રક્રિયા સમજીએ. પરાગરજ એ પરાગાશન પર સ્થાપિત થાય છે. પરાગરજ અંકુરિત થાય છે, જેમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થાય છે જે પરાગવાહિનીમાં આગળ વધે છે. પરાગનલિકા વૃદ્ધિ પામીને નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે. પરાગરજમાં ઉદ્ભવતા નરજન્યુઓ અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે અને પછી નર અને માદા જન્યુઓ ભેગા થઈને ફલિતાંડ બનાવે છે, જે તમે અહીંયા ઉપર જોઈ શકો છો. નરજન્યુ અને માદાજન્યુનું સંયુગમન થવાની પ્રક્રિયાને ફલન કહેવામાં આવે છે. ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકસે છે, એટલે કે એનો વિકાસ થાય છે, અને આ રીતે પરાગનયનની પ્રક્રિયા થાય છે. હવે આપણે જોઈએ ટોપિક 12.3, ફળ અને બીજ નિર્માણ. ફળ અને બીજ નિર્માણ. ફલન પછી અંડાશય ફળમાં પરિણમે છે અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે. ફળ એ પાકી ગયેલું અંડાશય છે. જ્યારે અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે, બીજ રક્ષણાત્મક બીજાવરણમાં ભ્રૂણ ધરાવે છે. કેટલાક ફળો માંસલ અને રસાળ હોય છે, જેવા કે કેરી, સફરજન અને નારંગી. કેટલાક ફળો કઠણ હોય છે, જેવા કે બદામ અને અખરોટ. ટોપિક 12.4, બીજ ફેલાવો. બીજનો ફેલાવો. પ્રાણીઓ અને વનસ્પતિઓ વચ્ચે શું તફાવત છે? હલનચલનનો. પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ હરીફરી શકે છે, જ્યારે વનસ્પતિ હરીફરી શકતા નથી. તો પછી વનસ્પતિઓ અલગ અલગ જગ્યાએ દૂર દૂર સુધી કેવી રીતે જાય છે અને ઉગે છે, વિચારો જોઈ. આવું થવાનું કારણ બીજનો ફેલાવો છે. બીજ જુદી જુદી જગ્યાએ ફેલાય છે અને અલગ અલગ જગ્યાએ ઉગે છે. બીજને અલગ અલગ જગ્યાએ ફેલાવાની પ્રક્રિયાને બીજનો ફેલાવો કહેવામાં આવે છે. પરંતુ બીજની ફેલાવો કેમ જરૂરી છે? જો એક જ વનસ્પતિના બધા જ બીજ એક જ જગ્યા ઉપર પડે અને બધા જ ત્યાં વૃદ્ધિ પામે તો શું થાય? જો બધા જ બીજ એક જગ્યા પર પડે તો સૂર્યપ્રકાશ, પાણી, ખનિજ ક્ષારો અને જગ્યા માટે સખત સ્પર્ધા થાય. પરિણામે આ બીજ તંદુરસ્ત વનસ્પતિ તરીકે વૃદ્ધિ ન જ પામે. માટે વનસ્પતિને બીજના ફેલાવાથી ફાયદો થાય છે. બીજનો ફેલાવો વનસ્પતિ અને કુંપળોમાં સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષારોની સ્પર્ધાને અટકાવે છે. તે વનસ્પતિને નવી વસાહતોમાં બહોળો ફેલાવો કરવાની તક આપે છે. બીજના ફેલાવાના પ્રકાર. શીંગ ફાટવાથી જે ફળના વિકિરણથી થાય છે અને કુદરતી વાહકો દ્વારા, જેવા કે પવન દ્વારા, પાણી દ્વારા અને પ્રાણી દ્વારા.
પહેલું જોઈએ શીંગ ફાટવાથી બીજ વિકિરણ. કેટલીક વનસ્પતિના બીજ સુકાઈને ફાટી જાય છે અને દૂર સુધીને ફેંકાય છે. આ પ્રક્રિયાથી થતા બીજ વિકિરણને શીંગ ફાટવાથી થતું બીજ વિકિરણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વટાણા, કાંકડી, બાલસમ અને એરંડા. હવે પવન દ્વારા બીજ વિકિરણ જોઈએ. પાંખોવાળા બીજને પવન દ્વારા દૂર દૂર સુધી લઈ જવામાં આવે છે. આ બીજ નાના અને હલકા હોય છે, જેથી વધારે અંતર કાપે છે. ઉદાહરણ તરીકે સરગવાના બીજ, મેપલના બીજ, સૂર્યમુખીના રોમય બીજ અને મદારનું બીજ. તમે જોઈ શકો છો મેપલના બીજમાં પાંખો હોય છે અને સૂર્યમુખીના બીજમાં હેર હોય છે. ત્રીજું છે પ્રાણીઓ દ્વારા બીજ વિકિરણ. કેટલીક વનસ્પતિના બીજ કાંટાળા હોય છે, એટલે કે કાંટાવાળા. ઉદાહરણ તરીકે ગાડરિયું અને યુરેના. આ કાંટાવાળા બીજ પ્રાણીઓના શરીર પર ચોંટી જાય છે. આ બીજમાં હૂક જેવી રચના હોય છે, જે તમે હમણાં આગળ જોયું, જેથી તે પ્રાણીઓના શરીર પર ચોંટીને દૂર સુધીને જાય છે. ચોથું જોઈએ પાણી દ્વારા બીજ વિકિરણ. કેટલાક બીજ પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય છે. ઉદાહરણ તરીકે નાળિયેરના બીજ. નાળિયેરમાં જોવા મળે છે તેમ આ ફળો અથવા બીજ સામાન્ય રીતે પોચા અને તાંતણા જેવા બાહ્ય આવરણના સ્વરૂપમાં વિકાસ પામે છે. આમ આ રીતે બીજ વિકિરણ થાય છે. તો આ હતું આપણું ચેપ્ટર 12 વનસ્પતિમાં પ્રજનન.